ચાલો આજે આપણે આપણું ફિઝિક્સનું છેલ્લું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ વેવ્સ. શોર્ટમાં આપણે શું કહીએ છીએ? ઈએમ વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. આમાંથી આપણે નીટમાં લગભગ કેટલા એમસીક્યુ પૂછાય છે? એક એમસીક્યુ પૂછાય, સાવ સહેલું હોય છે, ઘણી વખત થિયોરિટિકલ ટાઈપનું હોય છે અને આમાં સૂત્ર પણ બહુ એટલા બધા આપણે આવતા નથી. ચાલો આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગો. તો બે વસ્તુ આવી ને, કઈ કઈ વસ્તુ આવી? વિદ્યુત અને ચુંબકીય. તો કઈ કઈ વસ્તુ હશે તરંગમાં? વિદ્યુત ક્ષેત્ર પણ હશે અને ચુંબકીય ક્ષેત્ર પણ હશે. બંને એકબીજાને કેવા હોય? લંબ હોય. આજે રેડ કલર દર્શાવે છે શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર. અને આ છે બ્લુ કલર, આ શું છે? આપણું ચુંબકીય ક્ષેત્ર. શું છે? ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો બંને એકબીજાને કેવા હોય છે? લંબ. અને તરંગ પ્રસરણની દિશા આ શું છે? તરંગ પ્રસરણની દિશા છે કે નહીં? તરંગ પ્રસરણની દિશા. તો આ પણ આને કેવી હશે? લંબ હશે કે નહીં હોય? તો ત્રણેય એકબીજાને કેવું છે? લંબ હશે. ફોર એક્ઝામ્પલ, વિદ્યુત ક્ષેત્ર આપણે વાય દિશામાં લઈએ તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થશે? તમારે ઝેડ દિશામાં થશે. કઈ દિશામાં થશે? ઝેડ. અને તરંગ પ્રસરણની દિશા, તરંગ પ્રસરણની દિશા કઈ દિશામાં હોય? તમારે ઈ ક્રોસ બી ની દિશામાં. કઈ દિશામાં હોય? ઈ ક્રોસ બી. શું આવશે? ઈ ક્રોસ બી. હાલો ઈ ક્રોસ બી કરો તો બોલો, ઈ ક્રોસ બી કરો તો શું થશે? તમારે જો તમારે આને વાય ની દિશામાં લેશો તો તમારે શું આવશે? કે ક્રોસ જે. શું છે? વાય એટલે અહીંયા જે ક્રોસ કે. તો જે ક્રોસ કે શું લખાય બોલો? જે ક્રોસ કે શું લખાય? હું આઈ કેપ. આઈ કેપ લખાય કે ન લખાય? આ રીતે આવે ને, આઈ જે કે, આ રીતે આમ જોઈએ કે નહીં? તો જે ક્રોસ કે તો શું થાય? તમારે આઈ થાય કે ન થાય? તો આ એટલે શું થાય? એક્સ દિશા થાય કે નહીં? તો યાદ રાખવાનું ખાસ, તરંગ પ્રસરણની દિશા કઈ દિશામાં હોય? ઈ ક્રોસ બી ની દિશા. કોની દિશામાં હોય? ઈ ક્રોસ બી ની દિશામાં હોય છે. ઓકે, આપણે આગળની થોડીક થિયરી જોઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં, તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને કેવા હોય છે? લંબ. અને એની દિશાને લંબ હોય છે, દોલનો કરતા હોય છે. આ દોલનો થયું ને, આવું જોયું? વિદ્યુત ક્ષેત્ર સદિશ થયો અને આ છે તે ચુંબકીય ક્ષેત્ર સદિશ થશે તમારો. ચાલો, તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ પ્રકાશ અસર ઉત્પન્ન કરે છે, જેને પ્રકાશ સદિશ પણ કહેવામાં આવે છે. આપણને ખબર છે ને, પ્રકાશના તરંગો આપણે કેવા લઈએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગો લઈએ કે ન લઈએ? કેવા લઈએ? વિદ્યુત ચુંબકીય તરંગો. ચાલો, ઈ અને બી સમાન કળામાં દોલન કરે છે, આપણને ખબર છે. જો અહીંયા ઈ ઝીરો થયો ત્યાં બી પણ ઝીરો છે, ઈ મેક્સિમમ છે ત્યાં બી મેક્સિમમ છે. સમાન કળામાં દોલનો કરે કે ન કરે બોલો? ચલો આપણે દિશા જોઈ લીધી એની પછી, ચલો ઈ વાય દિશામાં હોય તો આપણે તરંગ, તરંગનું સૂત્ર શું લખીએ બોલો? તો તરંગનું સૂત્ર વાય બરાબર, તરંગનું સૂત્ર શું લખીએ? એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આવું લખે કે ન લખે? તો તરંગ વિદ્યુત ક્ષેત્ર સદિશ, તો ઈ વાય આ લખો તો શું લખે તમારે? ઈ નોટ, એટલે એનો કંપ વિસ્તાર થશે સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ, અથવા તો કે એક્સ માઇનસ ઓમેગા ટી, બંને લખી કહો કે ન લખી કહો, બધું હરકું જ થાય ને. ખબર કે ન પડી? તો ઈ જો વાય દિશામાં હશે તો બી ક્યાં હશે? ઝેડ દિશામાં થશે કે નહીં થાય? તો યાદ રાખવાનું, જો આ રીતે ઉપર તરફ હું હોય ચુંબકીય ક્ષેત્ર, પછી આ બાજુ હાથ કરો ત્યાં, સોરી ઉપર તરફ હું હોય વિદ્યુત ક્ષેત્ર હોય, આ તરફ હાથ કરો ત્યાં શું હોય છે? ચુંબકીય ક્ષેત્ર. અને સામે દિશામાં શું હોય? વિદ્યુત પ્રસરણની દિશા થાય કે નહીં? તો આ યાદ રાખવાનું, આમ હાથ કરો તો વિદ્યુત ક્ષેત્ર, આ હાથ લેવો તો ચુંબકીય ક્ષેત્ર, અને તમે જે બાજુ ચાલો એને શું કહેવાય? વિદ્યુત પ્રસરણની દિશા. ખોપડી બધાને બોલો. ચલો, તો આ વાય દિશામાં છે તો બી કઈ દિશામાં છે? ઝેડ દિશામાં છે. તો બી ઝેડ બરાબર બી ઝીરો સાઈન કે એક્સ માઇનસ ઓમેગા ટી, અથવા ઓમેગા ટી માઇનસ કે એક્સ, બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. ચલો, ઈ બરાબર ઈ વાય અને બી છે બી ઝેડ, તાત્ક્ષણિક મૂલ્ય દર્શાવે. ઓકે, ઈ ઝીરો બી ઝીરો કેવું હોય? મેક્સિમમ હોય ને. આ મૂલ્ય કેવું કહીએ આપણે? મેક્સિમમ કહીએ કે ન કહીએ? કંપ વિસ્તાર મેક્સિમમ કહેવાય કે ન કહેવાય? આ શું થાય? વિદ્યુત ક્ષેત્ર સદિશ નો કંપ વિસ્તાર થશે. ચલો, તરંગ સદિશ, તો આપણે ભણી ગયા તરંગ સદિશ નું સૂત્ર હોય કે બરાબર ટુ પાય બાય લેમડા હોય કે ન હોય? કેટલું હોય? આ લખે ને કે બરાબર શું થાય?
સમાંતર પ્લેટ કેપેસિટર જોડી છે કે નહીં, તો ત્યારે તમે સંકલન B ડોટ DL કોનો નિયમ છે, એમ્પિયર સર્કિટ લો છે કે નથી, શું છે એમ્પિયર નો નિયમ, શું આવે બંધ સંકલન B ડોટ DL બરાબર મ્યુ ઝીરો સમેશન I ઇન, આવું લખીએ કે ન લખીએ, તો આ સૂત્ર મૂકો જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કઈ હોય ન હોય, તેમાં આપણે જોઈએ છે કે વિદ્યુત પ્રવાહનો આપણે વહન કરતા નથી, તો આ વિભાગમાં આપણે પ્રવાહ લેતા નથી, પ્રવાહ ન લેતા શું થાય સંકલન B DL કેટલો થઈ જાય છે B ઇન બરાબર ઝીરો લઈએ તો ઝીરો થઈ જાય, આના ઉપર શું લખીએ B બરાબર ઝીરો લખીએ કે ન લખીએ, શું લખીએ B બરાબર ઝીરો, પરંતુ બે પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય છે, આપણે પ્રયોગો કરીએ છીએ તેના પર ખબર પડે છે કેવું છે, સમાંતર પ્લેટ કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય તો આ નિયમ કેવો પડે છે તમારો ખોટો પડે ને, કેવો પડે છે આ નિયમ તમારો ખોટો પડે છે, એના પછી મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા અને એણે એમ્પિયરના નિયમને થોડો શું કર્યો મોડિફાય કર્યો, કે મેક્સવેલે એવું અનુમાન કર્યું કે બે પ્લેટ વચ્ચેનું ચાર્જિંગ દરમિયાન પ્રવાહનું વહન થાય છે, શું થાય છે બે પ્લેટને જે ચાર્જિંગ કરો તેને ધારી લીધું કે અંદર તમારે પ્રવાહનું વહન થાય છે, આ પ્રવાહને એને શું નામ આપ્યું સ્થાનાંતરિત પ્રવાહ, શું નામ આપ્યું સ્થાનાંતરિત પ્રવાહ, તો તેને બીજું શું કહીએ સ્થાનાંતર પ્રવાહ, આઈ ડી વડે દર્શાવે, કોનો વડે દર્શાવે આઈ ઇન્ટુ ડી ડિસ્પ્લેસમેન્ટ કરંટ, શું કહેવાય ડિસ્પ્લેસમેન્ટ કરંટ, તો નવું સૂત્ર શું બનશે તમારે સંકલન બી ડોટ ડી એલ બરાબર મ્યુ ઝીરો, એક તો આઈ જે પરિપથમાંથી પ્રસાર થાય એ પ્રવાહ પ્લસ સ્થાનાંતરિત પ્રવાહ, તો આ મેક્સવેલનું સુધારેલું સૂત્ર તમારે થશે એમ્પિયર મેક્સવેલનો નિયમ, હવે આઈ ડી, આઈ ડી નું સૂત્ર શું થાય સ્થાનાંતરિત પ્રવાહ, શું આવશે એપ્સિલોન ઝીરો ડી ફાય બાય ડીટી, ડી ફાય કોના ફ્લક્સનો ફેરફાર વિદ્યુત ક્ષેત્રનો, કોનો વિદ્યુત ક્ષેત્રનો, જો મેક્સવેલે સમીકરણ આપ્યું શું છે વિદ્યુત ક્ષેત્રમાં તમે ફેરફાર કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, શું થાય આપણે એક દાખલો આવ્યો હતો ને બી ગોતાવ્યું તો ડી બાય ડીટી કર્યું ડીબી બાય ડીટી કર્યું હતું, બોલો તો ઈ થાય ને શું થાય વિદ્યુત ક્ષેત્રના ફ્લક્સમાં ફેરફાર કરો તો તમને ચુંબકીય ક્ષેત્ર મળે, તો આપણે ચુંબકીય ક્ષેત્રને કારણે ગોતીએ છીએ, તો આ તમારો આઈડી થશે, અને તમે અહીંયા મૂકી શકો આઈસી શું છે વાહક પ્રવાહ અને આઈડી મેં તમને કીધું શું આવશે સ્થાનાંતર પ્રવાહ, એનું સૂત્ર આપણે લખી નાખ્યું છે, ઓકે ચલો એની પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની હિસ્ટ્રી, વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે આવ્યા કોણે કોણે કેવા કેવા પ્રયોગો કર્યા, પહેલા તો મેક્સવેલે કર્યું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કર્યું અને અનુમાન લગાવ્યું ને કે વિદ્યુત ક્ષેત્ર હોય એના કારણે તમારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, પછી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય છે શું કર્યા તરંગો ઉત્પન્ન કર્યા, ઓલા અનુમાન લગાડ્યું અને એનું એક્સપેરિમેન્ટ કર્યું, એક્સપેરિમેન્ટ કરીને ગોત્યા, પછી જેસી બોઝ ગોતી નાખ્યા પછી શું થાય સ્પેસિફિક ગોતવા પડે ને કે આ રેન્જના, તો શું છે 5 mm થી 25 mm ના તરંગ લંબાઈ ધરાવતા તરંગો ગોત્યા એને, પછી માર્કોનીએ વિદ્યુત ચુંબકીય તરંગ શું કર્યા ગોત્યા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના, તો દૂર સુધી પહોંચાડ્યા, ચલો હર્ટ્સ નો પ્રયોગ, હર્ટ્સે શું કર્યું હતું, હર્ટ્સે શું કર્યું હતું P1 અને P2 એક કેપેસિટર લીધું, શું લીધું આ બે કેપેસિટર લીધા, એટલે શું થયું સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ થઈ ગઈ કે ન થઈ ગઈ, આ બે પ્લેટ લીધી એટલે આવું થઈ ગયું સમાંતર પ્લેટ કેપેસિટર, તો વચ્ચે શું થશે પ્રવાહનું વહન થશે સ્થાનાંતરિત પ્રવાહનું, S1 અને S2 ને પ્લેટ સાથે જોડતા ઇન્ડક્ટર તરીકે લીધું, શું લીધું અહીં ગૂંચલો લીધું, આ રીતે ગૂંચલો લીધું, તો ગૂંચલો શું થઈ જાય ઇન્ડક્ટર થઈ જાય કે ન થઈ જાય, શું થઈ જાય ઇન્ડક્ટર, તો આ પરિપથ કેવો થઈ ગયો કેપેસિટર અને ઇન્ડક્ટર પ્રવાહ પરિપથ થઈ ગયો કે નહીં, કયો પરિપથ થઈ ગયો LC પરિપથ થઈ ગયો કે ન થઈ ગયો, તો LC પરિપથ હોય એમાં LC દોલનો થાય કે ન થાય, ચલો LC દોલનો, તો LC દોલનોની આવૃત્તિ હું આ બોલો આપણે ભણી ગયા પહેલા આગળ LC દોલનોની આવૃત્તિ અથવા તો કોણીય આવૃત્તિ, પહેલા આપણે કોણીય આવૃત્તિ ભણ્યા હતા, તો કોણીય આવૃત્તિનું સૂત્ર શું આવ્યું તો બોલો ઓમેગા બરાબર 1/√LC LC આના ઉપરથી ઓમેગા બરાબર 2πf લખાય, 2πf બરાબર 1/√LC, તો f બરાબર શું લખાય 1/2πL√LC, ઓકે કેમ કે પરિપથમાં શું છે આપણે એક ઇન્ડક્ટર છે અને એક કેપેસિટર, તો LC પરિપથ થઈ ગયો, ઓકે ચાલ, તો વિદ્યુત ચુંબકીય તરંગોમાં કેવા તરંગો છે લંબગત તરંગો છે ને, આપણે પ્રકાશના તરંગો કેવા લઈએ લંબગત લઈએ કે ન લઈએ
તો વિદ્યુત ચુંબકીય તરંગો કેવા થાય? લંબગત તરંગો થાય. યાંત્રિક આવે કે બિનયાંત્રિક? બિનયાંત્રિક આવે ને. યાંત્રિક તરંગો કોને કહેવાય બોલો? વેવ્સમાં ભણી ગયા. યાંત્રિક તરંગો રિપીટ કરો, જેમાં પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે એને શું કહેવાય? યાંત્રિક. ને માધ્યમની જરૂર ન પડતી એને શું કહેવાય? બિનયાંત્રિક. તો પ્રકાશ તરંગને માધ્યમની જરૂર પડે ન પડે ને, વિદ્યુત ચુંબકીય તરંગો છે એટલે કેવા તરંગો થશે? બિનયાંત્રિક તરંગો થશે, એમાં માધ્યમની જરૂર પડતી નથી. ચલો ગુણધર્મો આપણે જો દાખલા પૂછે છે મોટા ભાગે આપણે આ સૂત્ર વાપરીએ, સી વાળો. સી નું સૂત્ર શું આવશે બોલો? ઈ ઝીરો બાય બી ઝીરો. શું આવશે? ઈ બાય બી. તો આ સૂત્ર આપણે તાર્યું હતું હોતે કઈ જગ્યાએ તાર્યું હતું? ઈ બાય બી. વી બરાબર ઈ બાય બી. એમઈસી માં ભણ્યા હતા ને આપણે, શું કર્યું હતું? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ને સરખાવ્યું હતું કે નહીં? આ રીતનું જો ક્યુ વી બી બરાબર શું કર્યું હતું? ક્યુ ઈ કર્યું હતું, ક્યુ ક્યુ ઉડાડી દીધું, તો વી બરાબર શું આવ્યું હતું? ઈ બાય બી. ખોપડી કે ન પડી બોલો? તો વિદ્યુત ચુંબકીય તરંગો પ્રકાશનો તરંગો વેગ કેટલો હોય? પ્રકાશનો વેગ હોય એટલે અહીં સી લખીએ. સી બરાબર શું લખીએ? ઈ ઝીરો બાય બી ઝીરો લખાય કે ન લખાય? ખોપડી બધાને બોલો. ચાલો એના ઉપરથી સૂત્ર બીજું શું આવશે? ઈ સી બરાબર બીજું કઈ રીતે આપણે ગોતીએ છીએ? વન અપોન, મેં તમને પહેલા કીધું અંડર ટોફ મ્યુ ઝીરો ઇન્ટુ એપ્સિલન ઝીરો, આ બંનેની કિંમત મૂકશો તો તમને કેટલો આવશે? સી. સી ની કિંમત કેટલી હોય બોલો? 3×10⁸ હોય ને. પ્રકાશનો વેગ કેટલો હોય? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ચલો માધ્યમમાં ઝડપ, તો માધ્યમ આપ્યો હોય તો શું થાય? માધ્યમની પરમિએબિલિટી ને માધ્યમનું પરમિટિવિટી લેવી પડે. તો માધ્યમનો વેગ લખો તો V બરાબર શું થાય? 1/μ×ε. આવું થાય કે ન થાય? માધ્યમનો વેગ અને માધ્યમની પરમિએબિલિટી. ચલો માધ્યમનો વેગ આપણને ખબર છે, સાપેક્ષ કેવી રીતે લખાય? એપ્સિલન r સાપેક્ષ પરમિએબિલિટી. પેલા શું આવશે? સાપેક્ષ પરમિટિવિટી. ને મ્યુ r એટલે સાપેક્ષ પરમિએબિલિટી. ચલો સાપેક્ષ પરમિએબિલિટી, પરમિટિવિટી એટલે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની. તો E બરાબર શું લખાય? ER ઇન્ટુ μ0. આના ઉપર શું લખાશે? માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો માધ્યમની શું થાય? મ્યુ r શું થશે? અહીંયા મ્યુ r ઇન્ટુ μ0. ચાલો એ વસ્તુ અહીંયા મૂકી દો. શું આવશે? 1/√ એપ્સિલોન r ઇન્ટુ μ0 ઇન્ટુ μ r ઇન્ટુ μ0. એપ્સિલોન r ઇન્ટુ એપ્સિલોન 0 અને μ r ઇન્ટુ μ0. તો જો 1/ε૦ μ0 એને શું લખાય? પ્રકાશનો વેગ લખાય c. શું લખાય? પ્રકાશનો વેગ c લખાય. તો આ v નું સૂત્ર તમારું શું થશે? v બરાબર c/√εr ઇન્ટુ μ r. આવું લખાય કે ન લખાય બોલો? હવે આપણને ખબર છે ઈટા નું સૂત્ર આપણું વક્રી ભવનક નું આપણે એક સૂત્ર આવ્યું હતું. વક્રી ભવનક નું સૂત્ર શું આવ્યું હતું બોલો? નિરપેક્ષ વક્રી ભવનક. ઈટા બરાબર c બાય v આવ્યું હતું. તો v બરાબર શું લખાય? c બાય ઈટા. આના ઉપરથી તમે ઈટા શું લખી શકો બોલો? ઈટા બરાબર √μr/εr લખી શકો. એટલે સાપેક્ષ પરમિટિવિટી ને આપણે બીજું શું કહીએ? સાપેક્ષ પરમિટિવિટી ને માધ્યમ નું ડાયઇલેક્ટ્રિક અચળાંક કહીએ કે ન કહીએ બોલો? તો મ્યુ આર ઇન્ટુ કે પણ લખાય. આવું થાય કે નહીં? આને શું કહેવાય? ડાયઇલેક્ટ્રિક લખીએ કે ન લખીએ? ડાયઇલેક્ટ્રિક અચળાંક. ઓકે, આવી નાની નાની વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. સૂત્ર આપણે એમાં કે બહુ બધા નવા છે નહીં, એક બે સૂત્ર જ ખાલી નવા આવ્યા છે. પછી તરંગ પ્રસરણની દિશા, તો આપણને ખબર છે આપણે તરંગનું સૂત્ર લખ્યું હોય વાય બરાબર એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ, તો આપણે તરંગનો વેગ શું લખીએ? તરંગનો વેગ બરાબર ઓમેગા બાય કે લખીએ કે ન લખીએ? આપણે દાખલા પણ ઘણા બધા ગણ્યા આના ઉપરથી. તરંગનો વેગ એટલે આમાં વિદ્યુત ચુંબકીય તરંગ, તો વેગ કેટલો હોય? સી હોય. તો સી બરાબર શું લખાય? ઓમેગા બાય કે થાય કે ન થાય? ખબર પડી બધાને? ચાલ આ વસ્તુ હતી આપણે બધી વેગની વાત હતી. હવે એની પછી શું આવશે? ઉર્જા. તો યાદ રાખવાનું, વિદ્યુત ચુંબકીય તરંગો બંનેમાં કેવી ઉર્જાની વહેંચણી થયેલી હોય? સરખી હોય. કેવી હોય? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાની વહેંચણી કેવી હોય? સમાન રીતે થયેલી હોય છે. તો આપણને ખબર છે ઉર્જા ઘનતા, હાલો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા યુ ઈ બરાબર શું આવે? હાફ એપ્સિલોન ઝીરો ઈ સ્ક્વેર. એ જ રીતે મેગ્નેટિક ફિલ્ડ માટે યુ બી
અથવા યુ એમ અથવા યુ બી ગમે તે લખી શકો, બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો લખીએ. મેં તમને હમણાં કીધું કુલ ઉર્જા ઘનતા શું થાય, બંનેનો સરવાળો થાય ને, કે બંનેમાં સરખી રીતે વહેંચાણેલી હશે, તો હાફ એપ્સિલન ઝીરો ઇ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો. તો મેં તમને શું કીધું હમણાં, બંનેમાં ઉર્જાની વહેંચણી કેવી હોય, સરખી, એટલે યુ એવરેજ કેવી આવશે, બંને માટે સરખી આવશે, એપ્સિલન ઝીરો ઇ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો. ચલો તીવ્રતા, ચલો તીવ્રતા કોને કહેવાય, ચલો આપણે વારાગણે તીવ્રતા યુઝ કરીએ, તીવ્રતાનું સૂત્ર શું થાય, તીવ્રતા બરાબર આઈ બરાબર ઉર્જા ભાગ્યા ઉર્જા, એટલે ઈ લખીએ ક્ષેત્રફળ, એટલે કે એ ગુણ્યા સમય ટી, આવું લખીએ ને, શું લખીએ, ઈ બાય એ ઇન્ટુ ટી. ઈ બાય ટી એટલે શું થાય, ઉર્જા ભાગ્યા સમય, બોલો પાવર. બીજું આપણે શું લખીએ, પાવર ભાગ્યા ક્ષેત્રફળ પણ લખીએ, શું લખે, પાવર ભાગ્યા ક્ષેત્રફળ. ચાલ હવે આપણને ઉપર શું આવ્યું હતું, ઉર્જા ઘનતા હતી, શું હતી ઉર્જા ઘનતા, તો શું કરવું પડે, ઉપર નીચે કદ વડે ગુણવું પડે ને, શું કરવું પડે, આ લખવું હોય તો શું લખાય, ઈ ગુણ્યા વી, ગુણાકાર કરીને તો શું કરવો પડે, ભાગાકાર પણ કરવો પડે, શું કરવો પડે, ભાગાકાર. તો ઉર્જા ઘનતા એટલે શું લખાય, ઈવી લખવું હોય તો શું લખાય, ઈવી બરાબર ઉર્જા ઘનતા કોને કહેવાય, બોલો, એટલે આપણે ઉર્જા ઘનતા ઉપર લખીએ, ઉર્જા ઘનતા કોને કહેવાય, ઉર્જા ભાગ્યા કદ લખાય, શું લખાય, ઉર્જા ભાગ્યા કદ. તો ઉર્જા બરાબર શું લખાય, ઉર્જા ઘનતા ઇન્ટુ કદ લખાય કે ન લખાય, બોલો શું લખાય, ઉર્જા ઘનતા ઈવી ઇન્ટુ કદ, કદ એટલે વોલ્યુમ છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો અહીં ક્ષેત્રફળ ઉડાડી દઈએ તો શું હશે, અંતર વધે, તો અંતર ભાગ્યા સમય એટલે વેગ થઈ જાય કે ન થઈ જાય, અહીંયા આપણે યુ એવરેજ લખેલું છે એટલે યુ એવરેજ લખીએ, વેગ થઈ જાય તો શું થઈ જાય, યુ એવરેજ, શું થશે, યુ એવરેજ ઇન્ટુ વેગ, પ્રકાશનો વેગ સી આવશે. ખબર પડે કે ન પડે સૂત્ર કઈ રીતે આવ્યું, આઈ બરાબર યુ ઇન્ટુ સી, બોલો યુ શું થાય, આપણને ખબર છે હાફ એપ્સિલન ઝીરો ઈ સ્ક્વેર, અને ચુંબકીય ક્ષેત્ર આપ્યું હોય તો શું થાય, હાફ બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો. ચલો વેગમાન, વેગમાન તો આપણે ભણીએ છીએ પહેલેથી, શું આવે વેગમાન બરાબર, વેગમાનનું સૂત્ર આપણે ફોટોઇલેક્ટ્રિકમાં આવ્યું હતું, શું આવે, પી બરાબર E by C, અથવા આપણે શું લખતા હતા, E બરાબર PC લખતા હતા ને, શું લખતા હતા, ઉર્જા બરાબર P ઇન્ટુ C લખતા હતા કે નહીં. ચાલો હવે આ વસ્તુ પણ આપણે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ભણી ગયા હતા, શું હતું, વિદ્યુત ચુંબકીય તરંગ આપાત કરીએ સંપૂર્ણ શોષણ થાય તો શું આવતું હતું, P બરાબર E by C, આવું લખતા હતા ને, અને પરાવર્તન થાય તો આ કોના માટે લખતા હતા આપણે, શોષણ માટે, બીજું કોના માટે લખતા હતા આપણે, પરાવર્તન, પરાવર્તન શું થાય, ભટકાઈને પાછો આવે તો ફેરફાર ડબલ થાય, કેવો થશે, ડબલ થશે. તો P બરાબર આપણે શું લખતા હતા, ટુ ઈ બાય સી લખતા હતા, યાદ છે બધાને, બોલો શું લખતા હતા આપણે, ટુ ઈ બાય સી જેટલું લખતા હતા. ચાલ પછી અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો મને ખબર છે કયા હોય, ગામા રે, એક્સ રે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો વેવ, બધાના ઉપયોગો પણ તમને ખબર છે. શું છે, ગામા રે આપણે શું કરીએ, પરમાણુ બંધારણ માટે કરીએ અથવા તો મેડિકલ સારવાર માટે યુઝ કરીએ. એક્સરે નો પણ પરમાણુ બંધારણ, તમને ફ્રેક્ચર થયું હોય તો શું કરે, એક્સરે પડાવે કે ન પડાવે, બોલો હાથમાં ફ્રેક્ચર જો તમે શું કહો, ડોક્ટર શું કહે, એક્સરે કઢાવવો પડશે પહેલાં, એક્સરે કઢાવે એટલે એક્સરે ક્યાં વપરાય, તમારે હાડકાનું ફ્રેક્ચર જાણવા માટે વપરાય, પછી મેડિકલમાં પણ બીજી ઘણી બધી જગ્યાએ વપરાતું હોય, પછી કેન્સરની સારવાર માટે પણ વપરાય છે. અલ્ટ્રાવાયોલેટ ખોરાકને લાંબો સમય સુધી સાચવવા માટે, સર્જિકલ સાધનોને જંતુરહિત કરવા માટે, વોટર પ્યોરિફાયર એમ કે નહીં, યુવી, યુવી વોટર ફિલ્ટર કે નહીં, તો એમાં પણ વપરાય. ફિંગરપ્રિન્ટ ડિટેક્ટ કરવા માટે પણ આપણે શું વાપરીએ છીએ, અલ્ટ્રાવાયોલેટ રે વાપરીએ. વિઝિબલ રિજન, આ તો આપણને ખબર છે, આપણને જે દેખાય શું કહીએ આપણે, વિઝિબલ રિજન કહીએ. ઇન્ફ્રારેડ ખેતીવાડી, સેટેલાઇટ, રિમોટ સેન્સિંગમાં વપરાય. માઇક્રોવેવ, રેડિયોવેવ, રેડિયોવેવ ક્યાં વપરાય આપણે, ટેલિકમ્યુનિકેશન વપરાય ને, આપણે જે ફોન કરીએ બધાને એમાં શું વપરાય, માઇક્રોવેવ અને રેડિયોવેવ વપરાય છે. ચલો વિકિરણનું દબાણ, વિકિરણનું દબાણ તો ઉપર કહ્યું તો એ જ વધશે, શોષણ વાળો તો શું આવે, શોષણ બરાબર દબાણ બરાબર શું આવશે, આઈ બાય સી લખાય કે ન લખાય, શું લખાય, આઈ બાય સી. અને પરાવર્તન કરીએ તો બોલો જઈને પાછું આવે એટલે ડબલ લાગે,
એટલે p રેડી આવું જાય રિફ્લેક્શન અને આ એબ્સોર્પ્શન અહીંયા 2i બાય c લખાજે ખબડી ન પડી s શું છે આમાં તીવ્રતા શું લખાય તીવ્રતા ચલો માધ્યમનો ઇમ્પિડન્સ શું છે માધ્યમ વિદ્યુત ચુંબકીય તરંગને શું કરે છે અવરોધે છે તમને ખબર છે હવામાં વેગ વધારે હોય પછી માધ્યમમાં જાય તો આપણે વેગ કેવો થાય ઘટી જાય ને તો વેગ ક્યારે ઘટે અવરોધ લાગે ત્યારે ઘટે શું થાય અવરોધ લાગે એટલે આપણે શું કહીએ અવરોધને સમતુલ્ય અવરોધ હોય ને ઇમ્પિડન્સ કહીએ તો ઇમ્પિડન્સ ઝેડ બરાબર શું આવશે અંડર રૂટ ઓફ મ્યુ બાય એપ્સિલોન શું થાય તો મ્યુ આપણને ખબર છે શું લખાય મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો આને શું લખાશે ઈ આર ઇન્ટુ ઈ ઝીરો લખાય ચલો ઇલેક્ટ્રોમેગ્નેટિક વર્ણપટ આ તમારે ક્રમ ખાસ યાદ રાખવાનો છે વિદ્યુત આ ચેપ્ટરમાંથી વિદ્યુત ચુંબકીય તરંગમાં જે એમસીક્યુ પૂછે છે મોટા ભાગે તમને આ જ પૂછે કે કોની તરંગ લંબાઈ વધારે હોય કોની આવૃત્તિ વધારે હોય ઓકે તો આ સ્પેક્ટ્રમ તમારા શું કહેવાય ઈએમ સ્પેક્ટ્રમ કહેવાય શું કહેવાય ઈએમ સ્પેક્ટ્રમ તો ઈએમ સ્પેક્ટ્રમ તમારે ખાસ યાદ રાખવાનું છે તો આ કોના આપે કોના અનુરૂપ સીન આપેલા આપેલા તરંગ લંબાઈ ઉપરથી આપેલા છે કોના ઉપર આપેલા છે આ જે બધી વસ્તુ દર્શાવી છે તે બધી વસ્તુ શું છે તરંગ લંબાઈ છે તો સૌથી વધારે તરંગ લંબાઈ કોની હોય છે રેડિયો વેવ કોની હોય રેડિયો વેવ પછી એને પછી માઇક્રોવેવ રેડિયો વેવની કેટલી હોય છે 0.1 મીટર થી 10^4 મીટર એટલે મીટરમાં આપે બધી કેમ હોય રેડિયો તરંગો કહેવાય પછી માઇક્રોવેવ અહીંયા સુધીની આવશે કેટલી આવશે 1 mm સુધીની આવશે આની વચ્ચે પછી આવશે આપણે ઇન્ફ્રારેડ કે આવશે ઇન્ફ્રારેડ એની પછી આપણે વિઝિબલ રિજન આ તો આપણને ખબર છે વિઝિબલ રિજન આપણે કેટલો લઈએ 400 થી 800 લઈએ ને નેનોમીટર તો એંગસ્ટ્રોંગમાં હોય તો 4000 થી 8000 એંગસ્ટ્રોંગ લઈએ છીએ એની પછી વધે વધે એટલે શું થાય વધે કે ઘટે તરંગમાં આમ જોવા જઈએ તો ઘટે ને સૌથી વધારે રેડિયો વેવ પછી માઇક્રોવેવની ઘટે પછી એની પછી ઇન્ફ્રારેડ ઇન્ફ્રારેડ પછી વિઝિબલ રિજન વિઝિબલ રિજનમાં શું આવશે છાનીવાલી પિનારા શું આવશે છાનીવાલી પિનારા તો સૌથી વધારે છાનીવાલી પિનારામાં આપણે વારાઘડિયા દાખલા ગણીએ છીએ શું આવે છાનીવાલી પિનારા તરફ જતા તરંગમાં શું થાય વધે આ રીતે યાદ રાખવાનું તો વિઝિબલ રિજનમાં જે ભાગ પડે છે એમાં શું હોય છે લાલ રંગની સૌથી વધારે અને જાંબલી રંગની સૌથી ઓછી હોય છે એની પછી તમારા આવશે અલ્ટ્રાવાયોલેટ પછી એક્સરે પછી શું આવશે ગામા કિરણોની કેવી હશે સૌથી ઓછી કેવી હશે સૌથી ઓછી આના ઉપરથી આપણે ઘણા બધા નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયેલા છે એટલે આ સ્પેક્ટ્રમ તમને ખાસ યાદ હોવો જોઈએ ઓકે ચલો એની પછી આપણે જે પૃથ્વીનું વાતાવરણ આપણને ખબર છે 78% નાઇટ્રોજન હોય 21% ઓક્સિજન હોય તેમાં પૃથ્વીના અમુક લેયરો આવે છે કયા કયા લેયરો હોય છે ટ્રોપોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર મેસોસ્ફિયર ઓઝોન સ્તર આપણે કહીએ છીએ ટ્રોપોસ્ફિયર કેટલી હોય 220 કેલ્વિન થી 290 કેલ્વિનનું તાપમાન હોય છે સ્ટ્રેટોસ્ફિયરનું તાપમાન 200 કેલ્વિન થી 220 હોય છે મેસોસ્ફિયરનું તાપમાન 180 કેલ્વિન હોય છે તો આપણને ખબર છે આપણે જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન વધે કે ઘટે બોલો જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન વધે કે ઘટે જો ઉનાળામાં બધા હિલ સ્ટેશન ઉપર હું લેવા જાય ઉનાળામાં બધા હિલ સ્ટેશન ઉપર શા માટે ફરવા જાય ઉનાળામાં ગરમી થતી હોય ને હિલ સ્ટેશન ઉપર શું આવે ઠંડો પવન આવતો હોય કે ન આવતો હોય મતલબ તમે પર્વત ઉપર ચડ્યા તો પવન કેવો ઠંડો હતો ઉપર ગયા એમ તાપમાન વધ્યું કે ઘટ્યું ઘટે ને ઉપર ગયા તાપમાન ઘટે તો તાપમાન ઓછું કોનું છે મેસોસ્ફિયર નું તો મેસોસ્ફિયર ઉપર હશે વધારે કોનું છે ટ્રોપોસ્ફિયર તો ટ્રોપોસ્ફિયર ક્યાં છે નીચે હશે શું થાય લેયર કઈ આવશે સૌથી નીચે આપણે આવશે ટ્રોપોસ્ફિયર પછી સ્ટ્રેટોસ્ફિયર પછી એની ઉપર ઓઝોન લેયર આવશે મેસોસ્ફિયર પછી થર્મોસ્ફિયર કેનેલિસ હેવિયર લેયર એટલે એ બધું કઈ આપણા કામના છે એ ખાલી યાદ રાખવાનું કે ટ્રોપોસ્ફિયર ની ઉપર સ્ટ્રેટોસ્ફિયર ઓઝોન લેયર અને મેસોસ્ફિયર આવે અનુક્રમે 12 કિલોમીટર 50 80 લગભગ 480 જેટલી લંબાઈના હોય છે ગ્રીન હાઉસ અસર આ તો તમને બધાને ખબર જ છે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય કે સૂર્યમાંથી આવતા કિરણો પૃથ્વીની સપાટી દ્વારા શોષણ પામે છે જે ઇન્ફ્રારેડ કિરણોના રૂપમાં ફરીથી ઉત્સર્જન થાય છે આ પૃથ્વી પર રહેલા વાયુ દ્વારા શોષણ થઈને પૃથ્વીનું તાપમાન શું થાય છે વધે ને હું ગ્રીન હાઉસ અસરને કારણે આપણે ખબર છે ગ્લોબલ વોર્મિંગ કહીએ ને શું કહીએ આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ ગ્લોબલ વોર્મિંગ કોના કારણે થાય છે એક તો એનું કારણ શું છે ગ્રીન હાઉસ અસર થાય કે ન થાય ગ્રીન હાઉસ અસરને કારણે ગ્લોબલ વોર્મિંગ આપણે વધતું જાય છે તો શું થાય એમાં કે સૂર્યમાંથી રેડિયેશન જે આવતા હોય એ શું કરે
આપણે અહીંયા નીચે સ્તર હોય, સ્તરમાં બધા વાયુ ભરેલા હોય, દાખલા તરીકે મોટા ભાગે કયો વાયુ શોષણ કરે આપણી પાસે? કાર્બન ડાયોક્સાઇડ લઈએ ને, કયો વાયુ લઈએ? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડને કારણે શું કરે? આ શોષણ કરે. શોષણ કરે એટલે શું થાય? સ્તરનું તાપમાન વધારે એટલે ગરમી વધારે ઉત્પન્ન થાય, તેને શું કહીએ છીએ આપણે? ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. ચાલો પછી અલગ અલગ ની થોડીક ફ્રીક્વન્સી આપેલી છે કે વેરી લો ફ્રીક્વન્સી હોય તો 10 કિલો હર્ટ્ઝ થી 30 કિલો હર્ટ્ઝ હોય, લો ફ્રીક્વન્સી તમારે 30 થી 300 હોય છે, મીડિયમ તમારે હોય છે 300 કે થી 3000 કે સુધીની, હાઈ ફ્રીક્વન્સી અથવા શોર્ટવેવ 3 મેગા થી 30 મેગા, વેરી હાઈ ફ્રીક્વન્સી 30 મેગા થી 300. બધા બધા 3-3 જ આવશે, શું આવશે? એક હોય ચાલુ થઈ ગયું, 3 ચાલુ કરવાના, 10-10 વડે ગુણી કરીને તમારે આગળ વધતું જવાનું છે. પછી આ 300 મેગા થી શું આવશે? 3000 મેગા આવશે. સુપર હાઈ એટલે 3000 થી 300 હજાર સુધીની આવશે. ચલો નાના મોટા તરંગો એક્સરે ની તમને આપી છે, લગભગ 10⁻³ થી 10⁻૧૦ લગીને આવશે ગામા રે ની એક્સરે ની. તમારે કેમાં લેવાની? એંગસ્ટ્રોંગમાં લેવાની. કેમાં લેવાની? એંગસ્ટ્રોંગમાં લેવાની. એન કરતા એંગસ્ટ્રોંગ કરતા થોડીક નાની હોય, એંગસ્ટ્રોંગ કરતા એંગસ્ટ્રોંગ કરતા નાની હોય તો કઈ લેવાની? ગામા. પછી નેનોમીટર ની એંગસ્ટ્રોંગમાં હોય તો લગભગ કઈ લેવાની? એક્સરે લેવાની. અલ્ટ્રાવાયોલેટ 3×10⁸ થી 4×10⁻૭. દ્રશ્ય વિભાગ આ તો આપણને ખબર છે, 400 થી 800 આપણે લઈએ છીએ. ઇન્ફ્રારેડ એની કરતા વધારતી જવાની પછી ધીમે ધીમે. માઇક્રોવેવ. પછી આ બધી કઈ આવશે? રેડિયો ફ્રીક્વન્સી આવશે. રેડિયો ફ્રીક્વન્સી કેટલી આવે? 10 થી 10,000 એટલે મીટરમાં તમને આપેલી હોય. કેમાં લેવાની? રેડિયો વાળી લેવાની, 0.1 મીટર થી લઈને 1000 મીટર સુધી આપેલી હોય. ચલો અહીંયા સુધી આપણી થિયરી હતી, આમાં કોઈને કઈ ખબર ન પડી હોય તો મને કહો. મોટા ભાગનું આપણે આમાં થિયરી ટાઈપનું જ હશે. ઓકે, દાખલા આપણે આમાંથી 2-3 આપણે જે 4-5 સૂત્ર આવ્યા છે એના જ ખાલી દાખલા હોય છે. કોઈને ડાઉટ થિયરીમાં? આમાં બોલો. આમાં આપણે દાખલા પણ એટલા બધા પૂછાણા નથી, તો આપણે બધા દાખલા આપણે એવું લાગે તો થોડોક લેક્ચર લાંબો કરીને આજે પૂરા કરી દઈએ. ઓકે ચલો, થિયરી વાળા દાખલા છે તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તમારે જવાબ આપવાના છે ડાયરેક્ટ, એક મોટા ભાગના થિયરી ટાઈપના આવશે. ચલો, સૌથી વધુ તરંગ લંબાઈ કોની હોય? આપણે હમણાં ભણ્યા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ ઉપરથી સૌથી વધારે કોની આવે? રેડિયો વિકિરણ. ચલો, શેમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી? કયો આવશે? ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે કરીએ છીએ ઉષ્માજનિત ઉત્સર્જન, એમાં પણ ઇલેક્ટ્રોન બહાર નીકળે. ફિલ્ડ ઉત્સર્જન, ઇલેક્ટ્રિક ક્ષેત્ર લગાડ્યું, વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું હોય તો પણ ઇલેક્ટ્રોન બહાર નીકળે. એક્સરે, એક્સરેમાં આપણે ઇલેક્ટ્રોન લખીએ ન હોય ને, એક્સરેમાં ઇલેક્ટ્રોન હોતા નથી, ફોટોન સ્વરૂપે નીકળે કે નહીં ઉર્જા. પછી ઘન પદાર્થોના બંધારણનો અભ્યાસ કરવા માટે કયો ઉપયોગ થાય છે? કયો કિરણ આવે ઘન પદાર્થનું ઉત્સર્જન જોવા માટે? ક્ષ કિરણ વાપરે કે ન વાપરીએ? બોલો. એક્સરે વાપરીએ ને. શું વાપરીએ? એક્સરે. એમ ઘન પદાર્થો આપણે મોટા ભાગે શું હોય? પરમાણુ હોય કે નહીં? પરમાણુની સાઈઝ કેટલી હોય? લગભગ એંગસ્ટ્રોંગ ની આજુબાજુ હોય કે ન હોય? એંગસ્ટ્રોંગ માં આપીએ ને. અને ન્યુક્લિયસ ની સાઈઝ આપણે ફર્મિયમ માં આપીએ, તો એંગસ્ટ્રોંગ ની આજુબાજુ નું કયું આવે? ક્ષ કિરણ આવે કે ન આવે? ચલો, સૌથી ઓછી તરંગ લંબાઈ ગામા કિરણો આવશે. ચલો, E0 μ0 શૂન્યાવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય, E અને μ માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય, તો માધ્યમનો વક્રીભવનાંક, વક્રીભવનાંકનો આપણે સૂત્ર લખો તો બોલો શું આવશે? એટલે તો C બરાબર શું આવ્યું હતું? 1/μ0ε0√ અને વેગ બરાબર શું થાય? માધ્યમનો, એટલે માધ્યમનો લખવાનો, તો માધ્યમ માટે હું લખીએ 1/μ×E લખીએ ને, હું લખીએ μ×ε, તો શું થાય? ઈટા બરાબર શું લખીએ આપણે? C/V. તો C/V એટલે શું લખાશે? √μE/μ0ε0. આવું થશે કે નહીં થાય? બોલો, ખબર પડી કે ન પડી? ઓપ્શન નંબર B. ચલો, ઓઝોનનું સ્તર કયા તરંગોનું શોષણ કરે છે? બોલો. ઓઝોન લેયર શું છે? ઓઝોન સ્તર કેનું શોષણ કરે? તો યાદ રાખવાનું, 380 નેનોમીટર થી લઈને 200 નેનોમીટર સુધીનું શોષણ કરે. શું છે? 380 થી 200 નેનોમીટરનું શોષણ કરે. ખબર પડી કે ન પડી? તો કયો જવાબ આવશે આમાં તમારે? જોવો તો છઠ્ઠામાં ઓપ્શન A, D, C, D બધા આવશે ને. કયા આવશે? બધા તરંગોનું શોષણ કરશે.
चलो तरंग नी आवृत्ति 100 हर्ट्ज हो तो तरंग लंबाई तो v बराबर f लैम्बडा f लैम्बडा तो आम तरंग छे विद्युत चुंबकीय तरंग वापरी है तो c लखू पड़ से के ने वेग केटलो होय c जेटलो तो लैम्बडा बराबर आवशे c / f तो c बराबर 3 गुणिया 10 ની 8 ભાગ્યા 100 તો આગળ જોઈએ તમારે 3 ગુણિયા 10 ની 6 ઘાત મીટર ઓપ્શન નંબર બી ચલો ત્રણ કિરણો આપ્યા તમને ગામા કિરણો ક્ષ કિરણો અને અલ્ટ્રાવાયોલેટ એમની આવૃત્તિઓ અનુક્રમે બી એ અને સી છે તો કયો સંબંધ છે તો આપણે તો તરંગ લંબાઈ ખબર છે ને આપણને શું ખબર છે તરંગ લંબાઈ ખબર છે તરંગ લંબાઈ પહેલા લખીએ તરંગ લંબાઈ સૌથી વધારે કોની હોય બોલો અલ્ટ્રાવાયોલેટ રેડિયો અલ્ટ્રાવાયોલેટ આમાં રેડિયો ક્યાં આપ્યું છે ત્રણ આપ્યા ને આપણને અલ્ટ્રાવાયોલેટ પછી કોની હોય છ એક્સરે હોય શું હોય એક્સરે ને પછી સૌથી ઓછી કોની હોય છે ગામા રે ની હોય છે તો આપણને ખબર છે તરંગ લંબાઈ એટલે આપણે આ જે આપ્યું છે લખી નાખી આવૃત્તિ આપી છે આપણને તરંગ લંબાઈ ને આવૃત્તિ હોતીનો સંબંધ તો શું છે c બરાબર f લેમ્ડા પર ઉપર જોયું તો લેમ્ડા ચલે છે 1/f અથવા f ચલે છે 1/λ તો આનો ક્રમ ઉલટો છે ને f માટે f અલ્ટ્રાવાયોલેટ લેસ ધેન f એક્સરે લેસ ધેન f ગામા રે આવું થાય કે ન થાય તો અલ્ટ્રાવાયોલેટ માટે તમને હું આપું છું c લેસ ધેન તમારું આવશે a લેસ ધેન b તો b સૌથી વધારે પછી a અને પછી c તમારો જવાબ આવશે ઓપ્શન નંબર a ખોપડી કરો બડી બધાને ઓઝોન સ્તરનો ઉપયોગ અથવા અગત્યતા શું છે હવે ઓઝોન લેયર આપણે શું કામ કરે છે શું આવશે અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી ઉપર આવતા અટકાવે કે ન અટકાવે ઓપ્શન નંબર એ ચલો ગ્રીન હાઉસ અસર કોના કારણે થાય ઇન્ફ્રારેડ એટલે પારરક્ત શું કહેવાય પારરક્ત આઈઆર આવે ને ઇન્ફ્રારેડ શું આવશે ઇન્ફ્રારેડ ચલો ઈ અને બી હોય તો પ્રસરણની દિશા બોલો ઈ ક્રોસ બી માનવ શરીર કયા તરંગોનો ઉત્સર્જન કરે છે કયા આવે માનવ શરીર કયા તરંગનો ઉત્સર્જન કરે તો તમે કોકને જોવા જાવ તમને લાલ પીળો લીલા રંગનો દેખાય માણસ એવો દેખાય કોક લાલ રંગનો દેખાય કોક પીળા રંગનો દેખાય કોક જાંબલી રંગનો દેખાય એવો માણસ દેખાય તમને બોલો હા દેખાય ને કેવો આવે ઇન્ફ્રારેડ આવે કે નહીં તમે ઘણી મૂવીમાં જોતા હો ઇન્ફ્રારેડ ગ્લાસ પહેરે તો દેખાય કે માણસ હલતો હોય એવું લાલ કલરનો દેખાય કે ન દેખાય તો કયું ઉત્સર્જન કરતો હોય છે ઇન્ફ્રારેડ કિરણો ઉત્સર્જન કરતો હોય છે ને તો જ ઇન્ફ્રારેડ ગ્લાસમાં દેખાય કે ન દેખાય ખોપડી બધાને ચાલો વિદ્યુત ચુંબકીય તરંગો નીચેનામાંથી કયા નથી ચલો કયું તરંગ વિદ્યુત ચુંબકીય નથી કોસ્મિક એક્સરે ગામા કયું નથી કે બીટા બીટા કિરણ આવે ને બીટા આપણે શું લઈએ માઇનસ ઈ લઈએ કે ન લઈએ ઇલેક્ટ્રોન લઈએ કે ન લઈએ બીટા એટલે શું લઈએ ઇલેક્ટ્રોન લઈએ કે ન લઈએ બીટા માઇનસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય ન કહેવાય ને તો શું આવશે બીટા કિરણ આવશે ચલો લેમ્બડા વી લેમ્બડા એક્સ અને લેમ્બડા એમ દ્રશ્ય પ્રકાશ એટલે લેમ્બડા વી એક્સરે લેમ્બડા એક્સ અને માઇક્રોવેવ એટલે લેમ્બડા એમ ચાલો તરંગ લંબાઈ સૌથી વધારે કોની હોય માઇક્રોવેવ પછી વિઝિબલ રિજિયન પછી એક્સરે ની સૌથી ઓછી તો જે આમાં ખોપડી ગણી તો કયો જવાબ આવશે તમારે બોલો ઓપ્શન નંબર બી આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ ચુંબકીય ક્ષેત્ર બી દોલનો કરે છે ચલો એના માટે વિધાન જુઓ એટલે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા હોય લંબ હોય એક તો લંબ દિશા આવશે અને બંનેમાં કળા કેવી હશે સરખી હશે કે અલગ અલગ સરખી તો જવાબ આવશે લંબ દિશામાં અને સમાન કળા આવશે ચાલો પછી ઈ ઝીરો મી ઝીરો માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તો માધ્યમમાં વેગ વેગ શું લખાય વી બરાબર 1/√ ઓફ u0 e0 લખે ને પ્રકાશનો વેગ c બરાબર આવું થાય કે ન થાય ડાયરેક્ટ સૂત્ર જ છે ઓપ્શન નંબર એ ચાલ એની પછી
સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગો માટે x દિશામાં તમારે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગતું નથી, ખાલી y દિશામાં લાગે છે. એટલું છે 2.5 cos 2 pi 10 to the power 6 minus pi 10 to the power minus 2 into x. ચલો તો આ y દિશામાં જો તરંગ પ્રસરણની દિશા શું છે, પહેલા તો તરંગ પ્રસરણની દિશા બોલો x છે કે નહીં હોય, x ધન x છે કે નહીં હોય. પહેલા તો મેં તમને કીધું ધન ધન ઋણ કઈ રીતે ગોતવાનું કીધું હતું, તરંગ માટે બંને નિશાની અલગ હોય તો કઈ હોય, ધન દિશા હોય કે ન હોય બોલો. ચાલો આની દિશા ધન x થઈ ગઈ, એટલે એક વસ્તુ મળી ગઈ. બીજી વસ્તુ તમારું શું છે, તરંગ લંબાઈ અને આવૃત્તિ. ચાલો તરંગ લંબાઈ લેમડા, તો k બરાબર શું થાય, 2 પાઈ બાય લેમડા, તો લેમડા બરાબર 2 પાઈ બાય k. તો આ શું કહે, kx લખીએ ને આપણે, એટલે કે આ k થઈ ગયું અને આ થઈ ગયું તમારે ઓમેગા. તો k બરાબર શું કહે, 2 પાઈ નીચે પાઈ ગુણ્યા 10 ની માઈનસ 2, તો 2 અને ગુણ્યા એટલે 200 થઈ જાય, શું થઈ જાય 200 મીટર. પછી બીજું શું ગોતાન છે, આવૃત્તિ, તો ઓમેગા બરાબર 2 પાઈ f, તો f બરાબર 2 પાઈ બાય ઓમેગા. તો 2 પાઈ ઓમેગા કેટલો આપ્યો છે આપણને, 2 પાઈ ગુણ્યા 10 ની 6 ઘાત, 10 ની 6 ઘાત આપ્યો, તો આમાં કંઈક ભૂલ હશે ને, શું છે 2 પાઈ, ઓકે હા, તો ઉપર જાય તો કેમ કે આપણે અહીંયા ભૂલ કરી, ઓમેગા બાય 2 પાઈ થાય ને, 2 પાઈ બાય ઓમેગા થોડું થાય, શું થાય ઓમેગા બાય 2 પાઈ થાય, તો ઓમેગા આપણે જાય 2 ગુણ્યા 10 ની 6 ઘાત 2 પાઈ છેદમાં 2 પાઈ, તો 2 પાઈ 2 પાઈ ઉડી ગયો, તો શું આવશે તમારે 10 ની 6 ઘાત હર્ટ્ઝ. તો ઓપ્શન કયો આવશે, 200 તરંગ લંબાઈ 10 ની 6 ઘાત હર્ટ્ઝ અને ધન x દિશા, ઓપ્શન નંબર બી શું થાય, ઓપ્શન નંબર બી થશે હું બોલો. મેં તમને શું કીધું, વિદ્યુત ક્ષેત્ર y દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય, z, અને તરંગ પ્રસરણની દિશા x છે કે નહીં હોય, હા ખબર પડી કે ન પડી, e ક્રોસ b લેવાનું, શું લેવાનું e ક્રોસ b, e y દિશામાં હોય તો b કઈ દિશામાં છે, z દિશામાં છે. ચાલો આગળ, એક સમતલમાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક તમને આપેલો છે t સેકન્ડમાં આપેલો છે, તો આમાં તમારે બધી વસ્તુ, આ વસ્તુ થઈ ને તરંગ લંબાઈ, તરંગ સદિશ, કંપ વિસ્તાર ને એ બધી વસ્તુ ગોતવાની થાય. ચાલો ગોતો હાલો બધાય, બોલો કઈ કઈ વસ્તુ ગોતશે, પેલા બોલો, પહેલી વસ્તુ ઓપ્શન એ આપ્યો છે આપણને તરંગ લંબાઈ, તો લેમડા, તો લેમડા બરાબર શું લખાય, 2 પાઈ બાય કે, હવે કે નું મૂલ્ય કેમ નથી આપેલું, શું થાય કે નું મૂલ્ય આપેલું નથી, તો કે પેલા ગોતો પડશે ને આપણે, તો આપણને ખબર છે વિદ્યુત ચુંબકીય તરંગ છે તો વેગ કેટલો હોય, સી હોય, સી બરાબર આપણે શું લખીએ, ઓમેગા બાય કે લખીએ કે ન લખીએ, આના પરથી આપણે પેલા કે મળશે કે નહીં મળે, જો આમાં કે નથી આપ્યો એટલે એવું નહીં કહેવાનું કે રકમમાં ભૂલ છે, વિદ્યુત ચુંબકીય તરંગ આપેલું છે એટલે સી તમને મળી શકે, તો કે બરાબર શું થશે તમારો, ઓમેગા બાય સી, તો ઓમેગા કેટલું આપેલું હોય, 10 ની 7 ઘાત, અને સી તમને આપેલું છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત હોય છે, તો આ તમારો કેટલો થશે, 0.033 થાય. અહીં મૂકી શકો તમે, હવે આનો ઉલટો કરી શકો ને, શું થાય 2 પાય, તો નીચે શું આવશે તમારે ઓમેગા, અને ઉપર સી કરી શકો, તો શું થાય 2 પાય ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં ઓમેગા બરાબર 10 ની 7 ઘાત, તો આ 10 વધે કેટલા વધે 10, તો 30 2 60 6 ગુણ્યા પાય, તો લગભગ કેટલો થશે તમારે લેમડા બરાબર 6 તરી 18, તો એ 188 થયું ને, કેટલું થયું 188.4 મીટર, પકડી કે ન પડી. ચલો એ ઓપ્શન થઈ ગયો, બી ઓપ્શન તરંગ સદિશ, ચલો તરંગ સદિશ કોને કહેવાય, તરંગ સદિશ કોને કહેવાય, કે આ થયું ને, કે ને શું કહેવાય, તરંગ સદિશ જ કહેવાય, તો બે વસ્તુ મળી ગઈ. હાલો આ સાચું પડી ગયું, બી સાચું પડી ગયું, હવે ત્રીજી વસ્તુ, ત્રીજી વસ્તુ કઈ છે, 0.034.33, ઓકે તો ઓપ્શન બી ખોટો પડશે ને, ઓર જે ઓપ્શન બી ખોટો પડશે ને, 0.33 આપ્યું છે, આ ખોટો પડ્યો. ચલો તરંગ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, કંપ વિસ્તાર તો ડાયરેક્ટ આવે ને 10, તો 10, આ વસ્તુ કેવી થઈ સાચી.
તરંગ ધન x દિશામાં પ્રસરે છે. આ વસ્તુ કેવી થાય? ખોટી પડશે ને. કેમ કીધું? પ્લસ આપ્યું. હું આપ્યું? બંને પ્લસ આપ્યા. મેં તમને કીધું બંને ધન હોય તો સમાન નિશાની હોય તો કેવું લેવાનું? ઋણ દિશા થાય કે ન થાય? શું થાય? તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે? તરંગ પ્રસરણની દિશા કઈ આવશે? નેગેટિવ x અક્ષ દિશા છે ને. કેમ કે જો બંને નિશાની કેવી છે? સરખી. સરખી નિશાની હોય તો ઋણ લેવાનું થાય તરંગમાં, તો નેગેટિવ x આવશે એટલે છોટું ખોટું. જવાબ તમારો આવો છે પહેલું અને ત્રીજું સાચું થાય, ઓપ્શન નંબર ડી. ચલો આગળ. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ખોટું વિધાન કયું છે? ચલો વિધાનો વાંચો બધાય. ચલો પહેલું, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મહત્તમ અને ન્યૂનતમ એક જ સમયે એક સાથે હોય, સાચું ખોટું? સાચું થાય ને. સમાન કળામાં તો ઓલું વિદ્યુત ક્ષેત્ર જ્યાં મહત્તમ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હોય? મહત્તમ હોય. અને ન્યૂનતમ હોય ત્યાં પણ એ પણ ન્યૂનતમ હોવાનું છે. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગમાં ઉર્જા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સમાન વહેંચાયેલી, સાચું ખોટું? સાચું થાય. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર, સમાંતર હોય હોય ને? એકબીજાને કેવા હોય? લંબ હોય ને? કેવા હોય? લંબ હોય. એટલે આ વિધાન કેવું પડે? ખોટું. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગ z પ્લસ z દિશામાં આગળ વધે છે, તો વધતો હોય તો e અને b ની દિશા તમારે ગોતવાની છે. તો આપણને ખબર છે e ક્રોસ b આવે ને વિદ્યુત ક્ષેત્રની દિશા શું આવશે? e ક્રોસ b. તરંગ પ્રસરણની દિશા કઈ આપેલી છે તમને? પ્લસ z. પ્લસ z એટલે શું લખાય? k કેરેટ લખાય. ચલો, k કેરેટ ક્યારે આવે? k કેરેટ જવાબ ક્યારે આવે? i ક્રોસ j બરાબર k થાય કે ન થાય? શું થાય? i ક્રોસ j બરાબર k. તો પહેલું શું છે? વિદ્યુત ક્ષેત્ર. બીજું શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો તમારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ થાય ને. ઈ કઈ દિશામાં છે? આઈ દિશામાં. અને બી કઈ દિશામાં છે? જે દિશામાં. ઓપ્શન નંબર એ. ચાલો આગળ. માઇક્રોવેવ પાર રક્ત પાર જાંબલી ગામા કિરણોમાંથી તરંગ લંબાઈનો ઘટતો ક્રમ, ઘટતો એટલે પેલા સૌથી વધારે, ચારેમાંથી સૌથી વધારે કોની આવશે? બોલો, સૌથી વધારે કોની આવે? તરંગ લંબાઈ માઇક્રોવેવ ની આવે ને. પેલા માઇક્રોવેવ, પછી એની પછી પાર રક્ત, પાર જામલીન ગામા. તો ગોઠવીને જ આપ્યું છે બેઠે બેઠું. તો પડી કે ન પડી? આમ આપણને ડાયરેક્ટ ગોઠવીને જ આપ્યું છે લાઈનમાં. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગમાં બી અને ઈ નો ગુણોત્તર શું આપે? બી અને ઈ નો ગુણોત્તર આપણને ખબર, સી બરાબર આપણે શું લખીએ? e બાય બી લખીએ. પણ તમને આમાં બી બાય સી પૂછે. શું પૂછે? બી બાય સી શું થાય? બી બાય ઈ બરાબર વન અપોન સી થાય કે ન થાય? શું થશે? વન અપોન સી. આ વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો, તમને તરંગનું સૂત્ર આપેલું છે, કે ગોતવાનું છે. તો કે શું થાય આમાંથી? મેં આપણે હમણાં કહ્યું સી બરાબર શું લખ્યું? ઓમેગા બાય કે. આના પરથી કે બરાબર શું થશે? ઓમેગા બાય સી. ઓમેગા તમને આપેલો છે 6×10⁸, પ્રકાશનો વેગ 3×10⁸. તો આ 2 વડે ભાગ ચાલશે. તો કે નું મૂલ્ય તમારે કેટલું આવશે? 2 મીટર ઇન્વર્સ. ચાલો, એની પછીનો દાખલો શું કીધું છે? ખાલી જગ્યા શરતને આધીન માઇક્રોવેવ ઓવન એ પાણીના અણુઓ ધરાવતા ખોરાકને ખૂબ જ કાર્યક્ષમતાથી ગરમ કરી શકે છે. એના કારણે ગરમ કરી શકે? માઇક્રોવેવ આવૃત્તિ પાણીના અણુઓની પ્રાકૃતિક આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. આવું તો સાચી ખોટી? ખોટી પડે. માઇક્રોવેવ ઉષ્મા તરંગો છે, કાયમ ગરમી પેદા કરે, એ પણ ખોટું પડે. તો શું આવશે તમારો જવાબ? બોલો. તો આગળ ત્રીજો ઓપ્શન જોયો તો ત્રીજો ઓપ્શન માઇક્રોવેવ ઓવન પારક્ત તરંગો ગરમી ઉત્પન્ન કરે, ખોટું થાય ને. માઇક્રોવેવ જ આપ્યું છે તો માઇક્રોવેવ જ ઉત્પન્ન કરશે ને, પારક થોડા ઉત્પન્ન કરશે. તો માઇક્રોવેવ આવૃત્તિ પાણીના અણુની અનુનાદીય આવૃત્તિ સાથે જરૂરીથી એકરૂપ થવી જોઈએ, સાચું પડે ને. તો જ શું થાય? અનુનાદ આવૃત્તિ થાય તો એ શું કરે? ગરમ કરે ને, ઉર્જા વધારે, મહત્તમ ઉર્જા આપણે શું થાય? ખોરાકને સંગ્રહિત કરીએ કે. ચાલો, એની પછી પરાવર્તિક સપાટીનું તમને ક્ષેત્રફળ આપેલું છે 15 cm² લંબ રૂપે તમારે આપાત કરવાની છે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક આપવા થતા અરીસા પર લાગતું બળ, બળનું સૂત્ર તમારે ગોતવાનું છે. તો બળ બરાબર શું થાય? જો પરાવર્તક સપાટી એટલે પરાવર્તન થાય, પરાવર્તન એટલે ડબલ આવશે ને, તો 2u/c લખાય કે ન લખાય? બોલો, 2u/c તો મૂકી દે. ચાલો તો બે ઉર્જા, આ હું તમને તીવ્રતા આપી, તો આ બરાબર શું લખાય? પાવર આવશે ને, 2p/c લખે કે નહીં? આપણે જો આ રીતે શકું તો લખે કે નહીં? પાવર બરાબર શું કે? પાવર બરાબર F×V લખીએ તો બળ બરાબર શું થાય? પાવર ભાગ્યા વેગ. પણ આપણે પરાવર્તક છે એટલે શું લખીએ? 2p/c લખીએ. પાવર ગોતવે તો શું થાય? તીવ્રતા બરાબર પાવર ભાગ્યા ક્ષેત્રફળ. તો પાવર બરાબર શું થાય? I×A. તો અહીં શું થશે? 2IA/c. તો બે આઈ તમને આપેલું છે 25×10^4 ક્ષેત્રફળ. જો ખાસ એકમ જોવાનો, 15 cm². તો 15×10^-4 છેદમાં c 3×10^8. ચાલો ઉડાડો, આ બંને ઉડી જાય. તો 15 × 25 = 50, 15 × 8 = 75, 750/3 એટલે 15, અહીંયા 5 વડે ભાગ ચલાવી દઈએ પહેલા. તો પછી 5×2 = 10, 250. તો 2.5 વાળો જવાબ આવશે, એક જ આપેલો છે, 2.5×10^-6 ન્યૂટન. આગળ લંબ રૂપે આપાત કરીએ સંપૂર્ણ પરાવર્તક સપાટી હોય તો વેગમાન કેટલો આવે? ડાયરેક્ટ t બરાબર સૂત્ર શું આવે બોલો? પરાવર્તક એટલે 2 વાળો આવશે, 2e/c, ઓપ્શન નંબર b. ચાલો વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા તમને 15 kV આપેલી છે, તો કયા વિભાગમાં પડશે? તો આપણને વિભાગ કઈ રીતે ખબર પડે? આપણે તો તરંગ લંબાઈ ઉપરથી આ ભાગ પાડ્યા હતા ને, કોની ઉપરથી પાડ્યા હતા? તરંગ લંબાઈ ઉપરથી. તો પેલા તરંગ લંબાઈ ઉપરથી ગોતી પડે. તો ઊર્જા છે તમારે તરંગ લંબાઈ ગોતવાની છે, તો e બરાબર સૂત્ર શું લાગે બોલો? hc/λ. તો લેમ્બડા બરાબર hc/e કરીએ. શું કરીએ? hc/e. તો આપણે જો આ ડાયરેક્ટ કરતા શું કરતા? 1240 શું મૂકતા? 1240 મૂકતા કે ન મૂકતા? નેનોમીટરમાં લેવા માટે 1240/ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂકતા. આપણે એવું લાગે તો બાજુમાં લખી જ નાખીએ ROR ફરીથી. ઇલેક્ટ્રોન વોલ્ટ આ તમારો જે જવાબ આવશે તે નેનોમીટરમાં આવશે, છેદમાં e કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે, એટલે 15×10^3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉડી જશે. તો 1240/15 એટલે 1000, 1.2/15 એટલે કેટલો હશે? લગભગ તમારે 0.08 નેનોમીટર. ચલો આ વિભાગ કયા વિભાગમાં પડે? એક્સરે માં પડે કે ન પડે? જો એંગસ્ટ્રોંગ માં આવ્યું ને, 0.8 એંગસ્ટ્રોંગ, શું થયું? 0.8 એંગસ્ટ્રોંગ, એટલે કેમાં પડશે તમારે? એક્સરે માં પડે કે ન પડે? મેં તમને કીધું એક્સરે કીધું હતું કે નહીં? ઓપ્શન નંબર બી થશે તમારે. ચાલો આગળ. 100 ઓમેગા અવરોધ, 100 ઓમેગા ના રિએક્ટન્સિવ કેપેસિટન્સ જેનો 220 વોલ્ટ નો ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલા છે, પરિપથ કયો થઈ ગયો તમારે? RC પરિપથ થઈ ગયો. ચાલો, તો કેપેસિટર ઉપર 50% વિદ્યુત ભાર થવા માટે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ I નું સૂત્ર મેળવવાનું છે. ID નું સૂત્ર આપણને ખબર છે, I નું સૂત્ર શું હતું? શું થાય બોલો? E0/Z લખાય કે ન લખાય? બોલો, I બરાબર E/Z થાય કે ન થાય? તો પેલા આપણે E ગોતવું પડશે ને. E તો 200 કેપેસિટરને 220 વોલ્ટ આરે જોડેલું છે, તો પેલા E0 ગોતવું પડશે. E0 કઈ રીતે ગોતશે વાળો? કોઈ મને કહે છે? 220 વોલ્ટ આપ્યું હોય, તમને કયું આપેલું હોય? E0 આપેલું હોય કે ERMS આપેલું હોય? આપણે AC પ્રવાહમાં બોલો, મેં તમને કીધું તો આપેલું હોય, કયું આપેલું હોય? RMS વેલ્યુ આપેલી હોય ને. શું આપેલું હોય? RMS. તો શું થાય? ERMS બરાબર 220 થયું. ચાલો, RMS નું સૂત્ર શું આવે? RMS નું સૂત્ર, ઓકે, E ની જગ્યાએ આપણે V રાખીએ. શું રાખીએ? V. તો તમને વધારે ખબર પડશે, ઓકે, V0/Z રાખીએ. ઓકે, તો VRMS નું સૂત્ર શું થાય? VRMS બરાબર 220. તો V0/√2 લખાય. શું લખાય? V0/√2 બરાબર 220. તો V0 કેટલો આવશે તમારે? હવે 220√2. ચાલો, આ વસ્તુ તો આપણને V0 મળી ગઈ. હવે કઈ વસ્તુ ઘટે છે આપણી પાસે?
z, તો z કેટલો થશે? કેપેસિટીવ સર્કિટ છે અવરોધ વાળી, તો z બરાબર શું લખાય? અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ચાલો મૂકી દો, 100 અને 100 બંને સરખું હોય તો શું લખાય? ડાયરેક્ટ 100 √2 લખાય કે નહીં? શું લખાય? 100 √2. તો હવે id પ્રવાહ તમારો કેટલો થશે? v0 / z. તો 200√2 છેદમાં 100√2 આવડી જાય. જવાબ તમારો કેટલો આવશે? 2 આવશે. ઓકે, હવે 200 કેટલો? 220 આપેલો છે. ઓકે, તો 220 લખવાનું થાય ને, તો 220 હોય તો શું આવશે? 2.2 થશે. શું થાય? 2.2 એમ્પિયર, ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે થાય છે? ચલો, વિદ્યુત ચુંબકીય તરંગો ક્યારે ઉત્પન્ન થાય? આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં 3 વસ્તુ ભણ્યા છે. સ્થિર વિદ્યુતભાર હોય તો કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય? સ્થિર વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અચળ વેગથી ગતિ કરતું હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. અને અચળ પ્રવેગથી ગતિ કરતું હોય તો વિદ્યુત ચુંબકીય તરંગો શું થાય? વિદ્યુત ચુંબકીય તરંગો. ગતિ કેવી છે? પ્રવેગિત ગતિ હશે. ઓકે, આ યાદ રાખવાનું ત્રણેય વસ્તુ, કે અચળ ખાલી સ્થિર હોય તો વિદ્યુત ક્ષેત્ર આવે, બંને ગતિ કરતું હોય અચળ વેગથી તો શું આવશે? ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્ર આવશે. અને પ્રવેગિત ગતિ કરતો શું થાય? વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય ERMS તમને 6 આપેલું છે, તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો આપણને ખબર છે C નું સૂત્ર આપણે શું લખીએ છીએ? C બરાબર E/B લખીએ. શું લખીએ? તો ERMS લીધું તો નીચે BRMS લખીએ કે ન લખીએ? કે આવું લખાય કે ન લખાય? તો પહેલા BRMS ગોતી લઈએ. તો BRMS બરાબર ERMS છેદમાં C. RMS તમને આપ્યું છે 6/3×10^8. તમારો આવશે 2×10^-8. થયું. આ તો RMS મૂલ્ય આપ્યું. આપણે મેક્સિમમ મૂલ્ય જોતો હોય તો શું કરીએ? RMS ને શું લખાય? મેક્સિમમ ભાગ્યા √2 લખાય. શું લખાય? મેક્સિમમ ભાગ્યા √2. તો 2×10^8, તો 2√2. તો 2√2 કેટલો થશે? 2.82 હવે થાય ને, × 10^8. તમારો જવાબ કેટલો આવશે? −8 આવશે ને. શું આવશે? −8 છે, એટલે ઓપ્શન નંબર એ, સોરી, એમાં 9 આપેલી છે, તો ડી આવશે. કેટલો આવશે? ડી 2×10^8 ટેસ્લા. ચલો, ફરીથી દિશા વાળો એવો આપણે, વિદ્યુત ચુંબકનો વેગ વી આ એટલે કઈ દિશા થઈ? એક્સ દિશામાં થઈ. કઈ થઈ? ધન એક્સ દિશામાં થઈ. કોઈ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. વિદ્યુત ચુંબકીય તરંગોનું તત્કાલિક દોલિન વિદ્યુત ક્ષેત્ર તમારે વાય દિશામાં છે. શું છે? ઈ ની દિશા કઈ છે? વાય પ્લસ વાય, એટલે શું થાય? જે કેપ થાય. ચાલો, આપણને ખબર છે વિદ્યુત તો ચુંબકીય ક્ષેત્રની દિશા ગોતવાની છે. શું થાય? આપણે શું થાય? ઈ ક્રોસ બી બરાબર આઈ થાય ને. શું થશે? આઈ કેપ. તો ક્રોસ બી એટલે અહીંયા જે ક્રોસ ખાલી જગ્યા બરાબર આઈ કેપ. ચાલો, જે ક્રોસ ખાલી જગ્યા આઈ કેપ, કઈ વસ્તુ આવે? કે કેપ આવશે. શું આવશે? કે કેપ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? કે. તો કે એટલે શું લખાય? પ્લસ ઝેડ. કઈ હશે? પ્લસ ઝેડ દિશા થશે. ચલો, પ્રકાશના કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે? લાલ. એની પછી જેનું સ્થિતિમાન 3 વોલ્ટ પ્રતિ સેકન્ડથી બદલાતું હોય તેવા વોલ્ટેજ ઉદ્ગમ વડે 20 માઇક્રોફેરાડ નું કેપેસિટરને સમાંતરમાં ચાર્જ કરવામાં આવે છે. તો જોડાણથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટરની પ્લેટોમાંથી પસાર થતો હશે તે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ, બંને વસ્તુ તમારે ગોતવાની છે. વાહક પ્રવાહ અને ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ તમારે ગોતવાનો છે. તો પહેલા આઈડી ગોતીએ. શું ગોતીએ? આઈડી. આઈડી બરાબર શું થશે? dQ/dt. પ્રવાહ શું થાય? dQ/dt થાય ને. કેપેસિટર માટે Q શું થાય? સીવી. ક્યુ બરાબર શું લખાય? સીવી લખીએ કે ન લખે? યાદ છે કે નહીં કઈ રીતે સૂત્ર આવ્યું એ? dQ/dt એટલે dCV/dt. તો સી અચળ છે તો સી બાર કાઢ નાખો તો શું આવશે? dV/dt. તો આ સી dV/dt થયું. તો આઈડી ગોતો. ચાલો, હવે આઈડી બરાબર
સી 20 માઇક્રોફેરાડે 20 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ડીવી બાય ડીટી 3 નો ફેરફાર આપ્યો છે 20 તરી 60 તો 60 માઇક્રો એમ્પિયર થઈ ગયું શું થઈ ગયું 60 માઇક્રો એમ્પિયર હવે આપણને ખબર છે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ અને વાહક પ્રવાહ બંને કેવા હોય સરખા હોય શું હોય વાહક પ્રવાહ આઈસી અને આઈડી બંને સરખા હોય તો બંને કેટલા આવશે 60 માઇક્રો એમ્પિયર થશે ઓપ્શન તમારો કયો આવશે ઓપ્શન નંબર એ ચાલો એની પછીનો દાખલો તમને એક ક્ષેત્રફળ આપેલું છે અપરાવર્તિત સપાટી જો અપરાવર્તિત આપી છે એટલે એમાં થશે શોષણ થશે કે પરાવર્તન થશે શોષણ થશે ચાલો તો 20 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ફ્લક્સ આપેલું છે તો લંબ રૂપે આપાત થાય તો સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા જો ખાસ એક મિનિટમાં પ્રાપ્ત થતી ઉર્જા ગોતવાની છે ચાલો આપણને ખબર છે આઈ બરાબર શું આવે પી બાય એ પાવર આપ્યો ને પાવર ભાગ્યા એ તો પી બરાબર શું થાય આઈ ઇન્ટુ એ આઈ તમને આપેલો છે પેલા એ ગોત ના કે 20 ગુણ્યા 20 જો સેન્ટીમીટર સ્ક્વેર ને સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે ઉડી જશે લાગેલો થશે તમારું 400 વોટ વોટ ને બીજું શું લખાય જૂલ પ્રતિ સેકન્ડ લખાય કે ન લખાય તો આપણે કેટલા સમયમાં ગોતવાની છે ઉર્જા ઉર્જા ઈ બરાબર શું લખાય પી ઇન્ટુ ટી તો ઉર્જા 400 આપણે એક મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય 60 તો 6 6 24 એટલે આપણો જવાબ કેટલો આવશે 24000 તો આપણે જવાબ હશે 24 એટલે 24 ગુણ્યા 10 ની 3 ઘાત ઓપ્શન નંબર ડી આવતો છે ચાલો આગળ વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોનું યોગદાનનો ગુણોત્તર કેવો હોય બોલો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન રીતે વહેંચાયેલા હોય કે ન હોય બોલો સમાન રીતે હોય તો ગુણોત્તર કેટલો આવે સરખું આવે ને હું આવે રો ઈ બરાબર શું આવશે રો બી તો ગુણોત્તર તમે લેવા જાવ તો રો ઈ બાય રો બી બરાબર કેટલો આવશે 1 થશે તો 1:1 ચલો સૌથી નાની તરંગ લંબાઈ કની આવે ગામા કિરણો ફરીથી આવી ગયો આપણે પહેલા પણ આવી ગયો તો એક સમતલ્ય ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે BY તો તરંગ લંબાઈ આપણને સૂત્ર આપ્યું હોય તરંગ લંબાઈ શું થાય આ KX અને આવું લખે ઓમેગા T તો લેમ્બડા બરાબર શું લખે K બરાબર 2 પાઈ બાય લેમ્બડા તો લેમ્બડા બરાબર 2 પાઈ બાય K ચલો K કેટલો આપ્યો છે આમાં પાઈ ગુણ્યા 10 ની 3 ઘાત તો આપણે શું થશે આ 2 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મીટર ઓપ્શન નંબર C